नवसारी मां सिविल हॉस्पिटल मां कार्यरत नर्स मेघाना आपघात पाछळ जे पण व्यक्तिओ जवाबदार छे तेमने कड़क सजा थाय तेने लईने नवसारीना सामाजिक संगठनोए आगळ आवीने नवसारीना जिल्ला कलेक्टर ने आवेदन पत्र पाठव्युं छे। नवसारी मां 5 दिवस पहला विजलपोर मां रहती नर्स मेघा आचार्ये सिविल मां दुष्प्रेरणा थी आहत થઈને આપઘાત કર્યો હતો અને તેના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તેને પ્રતાડિત કરવામાં આવતી હતી, તેને બિનજરૂરી કામ કરવા માટે દબાણ કરવામાં આવતું હતું, જેને લઈને ડિપ્રેશનમાં આવી નર્સ મેઘા આચાર્યે આપઘાતનો પગલું અપનાવતા તેના પરિવાર પર આફત તૂટી પડી હતી, જેને લઈને સામાજિક સંગઠનોએ આ મામલે સુસાઇડ નોટમાં જે પણ અપરાધીઓના નામ છે તે તમામ આરોપીઓને સજા મળે, કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગ લઈને નિવાસી જિલ્લા અધિક કલેક્ટરને આ મામલે આવેદન આપ્યું હતું। આજરોજ અમે પ્રજાશક્તિ પાર્ટી તરફથી નવસારી મહિલા પ્રમુખ વંદના પ્રમાણિક આજરોજ અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાયા છીએ। છેલ્લા કેટલા સમયથી સિવિલમાં રેડિયા તંત્ર ચાલી રહ્યું છે, એક ગર્ભવતી મહિલા આગળ પણ એની ખાવાનામાં જીવાત નીકળી હતી અને આરોગ્ય અધિકારીશ્રીને ત્યારે પણ અમે રજૂઆત કરી હતી, પરંતુ આજ દિન સુધી એ બાબતે પણ કોઈ પગલાં લેવાયા નથી અને સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા મેઘા આચાર્ય જે નર્સ તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા હતા તેમને ઉપલા અધિકારી જે ડૉક્ટર અવિનાશ દુબે અને નર્સ તારાબેન અને વનિતાબેન તરફથી માનસિક અને શારીરિક ત્રાસ આપીને આપઘાત કરવા માટે મજબૂર કરવામાં આવી હતી અને એ બેને આપઘાત કરતા નવસારીએ એક વહાલી દીકરીને ગુમાવી છે અને કલેક્ટર સાહેબ પણ એક સ્ત્રી છે અને સ્ત્રી હોવાના નાતે એક સ્ત્રીની વેદના સારી રીતે સમજી શકે અને હવે જે દુરાચારીઓ છે તેની સામે સખત કાર્યવાહી કરીને કડક હાથે પગલાં લઈને એ આરોપીઓને જેલમાં ધકેલવામાં આવે અને એમને આકરીમાં આકરી સજા કરવામાં આવે એ બાબતે અમે રજૂઆત કરવા આવ્યા છીએ। જો આ બંધ નહીં થાય તો અમો કોઈ પણ જગ્યાએ નવસારીમાં કે નવસારીની બહાર પણ કોઈ પણ મહિલાને આ રીતને હેરાન કરવામાં આવશે કે અત્યાચાર થશે તો અમારી પાર્ટી એમની સાથે જ છે, સાથે જ રહેશે અને એ બહેનને રક્ષણ મળે તે માટે અમારી પાર્ટી જે કરવાનું છે એ બધું જ કરી ચૂકશે। આજ રોજ નવસારી જિલ્લા પ્રજાશક્તિ પાર્ટી દ્વારા જે મેઘાબેન આચાર્ય જેની સાથે ન બનવાનું બન્યું છે અને આજે આપણું નવસારી શાંત છે અને જે પ્રશાસનો છે, જે સત્તાધીશો હાલમાં સરકારમાં બેઠેલા છે એ પણ મૌન છે, એ બહુ મોટો વિકટ પ્રશ્ન આપણા જિલ્લા અને આપણા નવસારી શહેર માટે છે। વારંવાર નમ્રતાપૂર્વક અમોએ પ્રજાશક્તિ પાર્ટી તરફથી કલેક્ટર સાહેબશ્રીને રજૂઆત કરી છે કે 8 માસના ગર્ભધારણ કરનારી મહિલાને જીવાતવાળું ખાવાનું અપાય છે અને રેઢિયાળ તંત્ર આપણી સિવિલ હોસ્પિટલમાં ચાલે છે, છતાં પણ કલેક્ટર સાહેબશ્રી દ્વારા આજ દિન સુધીમાં કોઈ પણ પગલાં ભરાયા નથી। પરિણામ એકદમ શૂન્ય ને શૂન્ય જ છે, જે હવે પછી અમો પ્રજાશક્તિ પાર્ટી આ બધી વસ્તુઓ સિવિલ હોસ્પિટલની સાખી લેવા માંગતા નથી। એક દુર્ભાગ્યપૂર્ણ બાબત આપણા નવસારી જિલ્લામાં કહેવાય કે એક દીકરી પાસે જે નર્સ તરીકે કોરોના વોરિયર્સ તરીકે પોતાના જીવને જોખમમાં મૂકી અને આપણા નવસારી જિલ્લાના તમામ COVID-19ની અંદર એમણે સેવા કરી છે અને એ બહેનને COVID-19 કોરોના વોરિયર્સ તરીકે એમને સન્માનિત પર કરવામાં આવ્યા છે, છતાં સિવિલ સર્જન દ્વારા એમની પાસે શારીરિક માંગણી કરતા તેની મેટ્રન તારાબેન ગામિત અને વનિતાબેન પટેલ એમને માનસિક ત્રાસ આપતા હતા અને જાતીય ઉશ્કેરણી કરવાની પ્રેરણા આપતા હતા। આવું કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં, આ માટે અમે પોલીસ અધ્યક્ષશ્રીને પણ રજૂઆતો કરી છે, એમણે પણ ખાતરી આપી છે। આજે અમારું દુર્ભાગ્ય છે કે કલેક્ટર સાહેબે રૂબરૂ અમને મુલાકાત નથી આપી। એક બહેને આ બહેનની સાથે થયેલા બનાવની વેદના સમજવી જોઈએ અને નવસારી જિલ્લાના તમામ નાગરિકોને ન્યાય આપવો જોઈએ અને તાત્કાલિક ધોરણે આપણી સિવિલ હોસ્પિટલના તમામ સ્ટાફો ડૉક્ટર સહિત તમામની બદલી કરવાની પણ અમે માંગ કરીએ છીએ, કારણ કે જો તમામની બદલી ન કરશો તો આવું ને આવું રેઢિયાળ તંત્ર નવસારી જિલ્લાના નાગરિકોએ કાયમ માટે એનું શોષણ થશે।
नवसारी सिविल हॉस्पिटल मा रेडियार तंत्र होवाना अनेक वीडियो वायरल भूतकाल मा थया छे, जेने लईने सामाजिक संगठनोए पोतानो बड़ापो काढ्यो छे के आवा जे सिविल तंत्रना उच्च अधिकारीओ छे ते सेवाओ प्रत्ये रेडियार तंत्र अपनावीने केवी सेवा दर्दीओने आपता हशे तेना पर सवाल छे। अने साथे ज जे मेघा आचार्य आपघात कर्यु छे तेना पाछळ दुष्प्रेरणा जवाबदार छे, अने जे मेघा सुसाइड नोट लखी गई छे ते सुसाइड नोट मा जे पण व्यक्तिओना नाम छे ते तमाम व्यक्तिओने कड़क मा कड़क सजा न्यायतंत्रना मार्फत थाय तेवी मांग करवामां आवी छे। हाल तो पोलीस कार्यवाही थई छे पण आगामी समयमां पोलीस तमाम 5 आरोपीओ विरुद्ध कायदेसरनी पगला लईने तेमनी अटक करी शके छे। एनटीसी न्यूज नवसारी।